हेलो विद्यार्थी मित्रों, पुष्कर क्लासेस यूट्यूब चैनल में आप सर्वेनु स्वागत है। हूँ छू राकेश कुकड़िया और आज आप धोरण 10 विषय इंग्लिश चैप्टर नंबर 4 अ वंडरफुल क्रिएशन भणवुं छे। आ चैप्टर है ये खूबज रसप्रद खूबज इंटरेस्टिंग चैप्टर है और वंडरफुल क्रिएशन एटले के भगवाननुं एक अद्भुत सर्जन है। केवी रीते करवामां आव्युं छे अने कई रीते आ सर्जन छे ए खूबज प्रसिद्ध थाय छे, तेमां कई कई लक्षणो होय छे, तेमनी लाक्षणिकताओ कई कई छे, तेना गुणधर्मो कया कया छे अने एवी घणी बधी वस्तुओ छे जे आ चेप्टरमां दर्शाववामां आवी छे। अने भगवान खूबज झीणझीणी बाबतोनुं ध्यान राखीने आ एक मॉडल तैयार करे छे, आ एक क्रिएशन એટલે કે એક સરસ મજાનું પ્રાણી તૈયાર કરે છે। આપણા જીવનમાં તેની કેવી કિંમત છે, તેની કેવી વેલ્યુ છે તે પણ આ ચેપ્ટરમાં ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવ્યું છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ અ વન્ડરફુલ ક્રિએશન। ધ ગુડ લોર્ડ્સ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધોઝ ડે। એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ અને બિઝી એટલે વ્યસ્ત કામમાં રોકાયેલું હોવું। તો ભગવાન છે એ ખૂબ જ કામમાં વ્યસ્ત છે અને એ પોતાનું કામ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે। હી વોઝ ઇન ટુ હિઝ સિક્સ્થ ડે ઓફ ઓવરટાઈમ। ઓવરટાઈમ એટલે કામના નિયત સમય પછી, એટલે કે વધારાનો સમય છે, ઓવરટાઈમ કરી રહ્યા છે, વધારાનો સમય આ એક ક્રિએશન મૂર્તિ બનાવવામાં આપી રહ્યા છે અને તેનો આ ઓવરટાઈમનો છઠ્ઠો દિવસ હોય છે। વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કન્સન્ટ્રેશન। જ્યારે ભગવાન છે એ ખૂબ જ કન્સન્ટ્રેટ એટલે એકાગ્રતા અને કન્સન્ટ્રેશન એટલે એકાગ્રતાથી વર્કિંગ કામ કરી રહ્યા હોય છે, ત્યારે એક એન્જલ એટલે કે એન એન્જલ એપિયર્ડ વેન he was working with full concentration। એન્જલ એટલે કે એક પરી થાય છે, એક રાજદૂત થાય, દેવદૂત થાય, પણ અહીંયા આપણે એ દેવદૂત છે એ દેખાય છે। યુ આર ટેકિંગ ટુ મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર। ટુ ક્રિએટ એટલે સર્જન કરવું અને ક્રિએચર એટલે પ્રાણી, અને એ એન્જલ છે એ દેવદૂત છે એ કહે છે કે તમે તો આ ક્રિએશન એટલે કે પ્રાણી બનાવવામાં ખૂબ જ ટાઈમ લઈ રહ્યા છો અને ખૂબ જ કેર એટલે સંભાળ લેવી, ખૂબ જ સંભાળ લઈ રહ્યા છો, અને કહે છે કે ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ। અને ભગવાન કહે છે કે તે ખૂબ જ સાચી વાત છે, એ હકીકત છે। ડુ યુ નો ધ ડિટેલ્સ અબાઉટ ધીસ ક્રિએશન। ભગવાન ફરીથી કહે છે કે તું આ ક્રિએશન એટલે કે આ પ્રાણી જે હું બનાવી રહ્યો છો તેની ડિટેલ્સ જાણે છે। ત્યારે એન્જલ છે એ ક્યુરિયસ એટલે કે ઉત્સુક આતુરતાથી કહે છે, આતુરતાથી કહે પૂછે છે વોટ આર ધે। ધ એન્જલ વોસ ક્યુરિયસ, તે કઈ એવી બાબત છે કે તમે મને કહેવા માગો છો। મૂવેબલ રિપ્લેસેબલ, મૂવેબલ એટલે કે ખસેડી શકાય તેવું અથવા તો હલનચલન કરી શકે તેવું, અને રિપ્લેસેબલ એટલે કે બદલી શકાય તેવું। તો કે હર ઓલ પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ, તેના બધા જ અવયવો છે તે હલનચલન કરી શકે તેવા અને રિપ્લેસેબલ એટલે કે તેને રિપ્લેસ બદલી શકાય તેવા, તેની જગ્યાએ બીજા પાર્ટ્સ લાવી શકાય તેવા છે। લેપ એટલે ખોળો છે, ખોળો થાય, ટુ એપિયર એટલે દેખાવું અને ડિસએપિયર એટલે અદૃશ્ય થઈ જવું। શી હેઝ અ લેપ, તેને ખોળો છે, ધેટ એટલે અહીંયા કે જે, તેને એક ખોળો છે કે જે ડિસએપિયર વેન શી સ્ટેન્ડ અપ, જ્યારે તે
ઊભી થશે અથવા તો જ્યારે આ પ્રાણી છે હું બનાવી રહ્યો છું તે ઊભું થશે ત્યારે તેનો જે ખોળો લેપ છે એ અદૃશ્ય થઈ જશે। I have to put a kiss that can cure everything from a broken leg to a broken heart। To cure એટલે ઉપચાર કરવો અથવા તો રોગ મટાડવો। I have to put એટલે કે હેવ એટલે પાસે, પણ અહીંયા હેવ ટુ આપ્યું છે અને હેવ ટુ નો મતલબ થાય મારે આ કરવું પડશે અથવા તો મારે આ કરવું જ પડશે। I have to put a kiss, મેં તેને એક ચુંબન આપ્યું છે, that can cure everything from broken leg to broken heart। broken એટલે તૂટેલું અને leg એટલે પગ અને heart એટલે હૃદય, કે ભાંગેલા પગથી તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધીની બધી જ વસ્તુ છે તે તેના એક ચુંબન માત્રથી સારી થઈ જશે। ક્યોર એટલે સાજું થવું, સારું થવું, અને એના એક ચુંબનથી આ એટલી એવી સરસ મજાની તાકાત એ ભગવાન આપે છે। મોરેવર શી હેઝ ટુ હેવ સિક્સ પેર ઓફ હેન્ડ્સ। મોરેવર એટલે કે એમાં પણ વધારે તેને શી હેઝ ટુ હેવ સિક્સ પેર ઓફ હેન્ડ, હેવ એટલે ને હોવું, ની પાસે હોવું, અને હેઝ ટુ એટલે તેને છ હાથ પણ હશે। She is able to run on any food available and should have 3 pair of eyes। અને તેના એ એને એવી તાકાત આપવામાં આવશે કે એ જે અવેલેબિલિટી એટલે ઉપલબ્ધ સુલભ હોવું, અને અહીંયા એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, જે ખોરાક છે એ મળે એ બધા જ ખોરાક માટે તે ઉપલબ્ધ હોય તે ખોરાકથી ચલાવી લેશે તેવી મારે તાકાત આપવાની છે। એન્ડ શુડ હેવ 3 પેર ઓફ આઈઝ, અને તેને 3 પેર એટલે 3 જોડ આંખો તો હોવી જ જોઈએ। શુડ એટલે જોઈએ અને હેવ એટલે ફરજિયાત, પણ શુડ હેવ 3 પેર્સ ઓફ આઈઝ એટલે તેને 3 આંખો તો હોવી જ જોઈએ, 3 જોડ આંખો તો હોવી જ જોઈએ એવું ભગવાન છે એ આ મોડેલમાં મૂકવાના છે, અને એ રાજદૂતને આ બધી જ વાત છે એ કરે છે। ધ એન્જલ શુક હિઝ હેડ, એન્જલ છે માઇટી એટલે કે શક્તિશાળી, ઇમ્પોસિબલ એટલે અશક્ય, ટાસ્ક એટલે કાર્ય અથવા કામ, ટુ સપોઝ એટલે ધારવું, તો કે ધ એન્જલ શુકડ હિઝ હેડ, એન્જલ છે સ્લોલી, ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી, એન્જલ છે એનું માથું છે એ ધીરે ધીરે હલાવે છે। એન્ડ સીડ અને કહે છે અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, માઇટી એટલે શક્તિશાળી અને અશક્ય, ઇમ્પોસિબલ એટલે ટાસ્ક એટલે કાર્ય, કદાચ આ શક્તિશાળી કાર્ય છે એ પૂર્ણ નહીં થઈ શકે। આઈ સપોઝ સિક્સ પેર ઓફ હેન્ડ્સ, નો વે, કે હું માનું છું, હું ધારું છું કે 6 જોડ હાથ, નો વે, ન હોઈ શકે એવું એન્જલ છે એ ભગવાનને કહે છે, ભગવાનને કહે છે કે 6 જોડ હાથ ન હોઈ શકે, નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, પ્રોબ્લેમ એટલે સમસ્યા, અને ભગવાન કહે છે કે ના ના, કે આ હાથ છે એ મારા માટે સમસ્યા નથી। ઇટ ઇઝ ધ 3 પેર ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, લોર્ડ લુક્ડ પસન, લોર્ડ કહે છે કે ઇટ ઇઝ ધ 3 પેર્સ ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, લોર્ડ લુક્ડ પસન, અને ભગવાન કહે છે કે 3 જોડ આંખ છે ને એ થોડીક અટપટી વાત છે, તે અઘરી વાત છે, અને ભગવાન છે એ મૂર્તિ સામે જોઈને પઝલ્ડ એટલે ગૂંચવણ ભર્યું હોય તેવી રીતે જુએ છે।
ओह सो यू आर क्रिएटिंग द स्टैंडर्ड मॉडल ऑफ मदर. स्टैंडर्ड એટલે આદર્શ, પ્રમાણભૂત, ક્યાંય ન હોય. બધા તેની સ્ટાન્ડર્ડતા એટલે શું? તો કે કોઈ એક વસ્તુ છે અને તેની સમકક્ષ બીજી બધી જ વસ્તુઓ બને તો એ વસ્તુને સ્ટાન્ડર્ડ કહેવાય. એટલે કે તમે એક આદર્શ મોડલ બનાવો છો. એટલે એન્જલ છે જે દેવદૂત છે એ કહે છે કે ઓ યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર્સ. તમે તો એક પ્રમાણભૂત, એક આદર્શ મોડલ છે, એ મમ્મીનું આદર્શ મોડલ છે તે બનાવી રહ્યા છો. બટ થ્રી પેર્સ ઓફ આઈઝ વોટ ફોર? પરંતુ ત્રણ જોડ આંખો, આ આંખો શા માટે? વોટ ફોર? ધ એન્જલ્સ ગોટ ઇન્ટરેસ્ટેડ. એન્જલ્સ છે એ હવે વધારે રસ લેવા લાગે છે. અને ઇન્ટરેસ્ટ એટલે રસ લેવો. એન્જલ એટલે દેવદૂત છે, એ કહે છે કે ત્રણ જોડ આંખો અને શાના માટે એ આંખો? એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એન્જલ એક રસ લે છે અને આવું બધું ભગવાનને પૂછે છે. પછી ભગવાન જવાબ આપે છે કે વન પેર ધેટ સી હર ચિલ્ડ્રન થ્રુ ધ ક્લોઝ ડોર. જે પહેલી પેર છે એ તેના બાળકોને ક્લોઝડ ડોર એટલે કે બંધ બારણે પોતાના બાળકો શું કરે છે તે જોઈ શકે છે. ખાસ ધ્યાન રાખજો કે આ થ્રી આઈઝની જે ડિક્લેરેશન છે, ઉપયોગ છે, એ શોર્ટ નોટમાં ફરજિયાત પૂછાય છે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન્સ એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ હેવ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ્સ. અટરિંગ એટલે અટર એટલે બોલવું થાય, અને અટરન્સ એટલે પણ બોલવું થાય. અને અહીંયા અટરિંગ આપ્યું છે એટલે કે એક પણ, વિધાઉટ અટરિંગ એટલે એક પણ શબ્દ બોલ્યા વગર તે કહી શકે છે કે આઈ અન્ડરસ્ટેન્ડ, હું તમને સમજું છું અને હું તમને ચાહું છું. તો આવી તાકાત છે એ ભગવાન મધરને આપી રહ્યા છે. અને ખૂબ જ સારી વાત કહેવાય કે આપણી મધર છે તેના જ આ લક્ષણો છે, ગુણધર્મો છે, તે આ ચેપ્ટરમાં દર્શાવવામાં આવશે. એન્ડ ધ થર્ડ પેર ઓફ આઈઝ ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જે જોડ છે ને આંખની, એ બધા જ આપણા સિક્રેટ છે એ આંખ ખુલ્યા વગર, બંધ આંખે જોઈ શકે તેવી તાકાત છે ભગવાન તેને આપે છે.